હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર. મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. બાર દોસ્તો, આપણે આજે લસા અને ગુસ્સા ના ભાગ બે ની અંદર ખાસ લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું એ આજે આ વિડીયોમાં જોવા પ્રયત્ન કરીશું. જે લોકો નવા હોય એ ખાસ મારો ભાગ એક છે, ગુસ્સા એટલે શું એની બે રીત, અવયવોની રીત ને અવિભાજ્ય અવયવ, આ બંને રીતે આપણે ગુસ્સા શોધી શકાય છે એની આપણે પ્રાથમિક અને બેઝિક માહિતી જોઈ. આજે આ વિડીયોમાં લઘુત્તમ સામાન્ય અવયવી ને ટૂંકમાં લસા કહેવામાં આવે છે. લસાનો મતલબ થાય લઘુત્તમ સામાન્ય, નાનામાં નાની જે કોમન સંખ્યા સામાન્ય અવયવ છે એને લઘુત્તમ સામાન્ય એટલે કે લસા કહેવામાં આવે છે. બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યા હોય, ખાસ મિત્રો, બે કે તેથી વધુ અવિભાજ્ય, બરાબર, ખાસ મિત્રોનો દે, અવિભાજ્ય સંખ્યાનો લસા એ સંખ્યાના ગુણાકારથી મળતી સંખ્યા છે. દાખલા તરીકે મિત્રો ખાસ વાત કરીએ, 5 અને 7 નો લસા પૂછવામાં આવે તો પહેલી વસ્તુ તો કઈ કન્ડિશન કીધી છે, બે કે તેથી વધુ અવિભાજ્ય, જે સંખ્યાને માત્ર બે અવયવ હોય આવી તમામ સંખ્યા અવિભાજ્ય કહેવાય. 5 અને 7 શું છે, લસા અવિભાજ્ય સંખ્યા છે, એનો લસા પૂછવામાં આવે તો આ બંનેનો ગુણાકાર કરવાનો, 5 અને 7, 5 સત્તા 35, આ 35 નો જવાબ થાય. જો અવિભાજ્ય સંખ્યા હોય તો આ બંને સંખ્યાના ગુણાકારથી જે મળતી જવાબ છે મળતો એનો શું છે, લસા કહેવામાં આવે છે. ખાસ મિત્રો, હવે આપણે લસાની બે રીત, એક અવયવીની રીત અને ભાગાકારની રીત, બંને રીત આપણે સમજી લઈએ. ખાસ જોઈ લઈએ લઘુત્તમ સામાન્ય અવયવીની બે રીત. એક રીત છે અવયવી, બરાબર, અવયવીની રીતે આપણે ખાસ જોઈ લઈએ કે એમ કહેવામાં આવે કે 5 અને 7 નો લસા કેટલો થાય, બરાબર, અવયવીની રીત. ખાસ બાળ દોસ્તો, આપણે આગલા વિડીયોમાં જોઈ લીધું અવયવી એટલે શું, તો 5 નો પાળો, 5 ના ગુણકમાં આવતી તમામ સંખ્યા એ 5 ના અવયવી કહેવાય. તો 5 નો પાળો બોલે 5 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 40, 45, 50, 55, 60, 65, 70. મિત્રો અનેક સુધી આપણે જવા દઈએ ત્યાં સુધી 5 ના જે ગુણકમાં જે આવતી તમામ સંખ્યા એ 5 ના અવયવી કહેવાય. પછી આપણે જોઈએ 7 ના અવયવી ની વાત કરીએ તો 7 1 7 7 2 14 7 3 21 7 4 28 7 5 35 7 6 47 7 59 50 60 59 70 56 7 9 63 7 7 70 11 17 77, બરાબર. આ રીતે 7 ના પણ આપણે વાત કરીએ તો અનંત સુધી જવા દઈએ, પણ આમાં આપણે જોવાનું શું છે, 5 અને 7 ના લસાની વાત કરવામાં આવે લઘુત્તમ સામાન્ય અવયવી તો આપણે જોઈએ આમાં કોમન કઈ સંખ્યા મળે છે, 10 15 છે, અહીંયા છે કઈ સંખ્યા છે તો 35 છે. મિત્રો ખાસ જોઈએ 35, અહીંયા પણ 35 નીકળે, ત્યાર પછી કોઈ બીજી સંખ્યા મળે છે, 42 49 45 તો અહીં નથી, 55 નથી, 70 અને અહીંયા પણ 70 મળે છે. તો મિત્રો 5 અને 7 ની વાત કરીએ, 5 અને 7 નો લસા ની વાત કરવામાં આવે તો કઈ સંખ્યા મળે છે, 35 અને બીજી મળી 70. પણ મિત્રો લસાનો લસા એટલે શું, લઘુત્તમ, એટલે આ બંનેમાં નાનામાં નાની સંખ્યા કઈ છે તો 35, તો આ બંનેનો જવાબ આવે છે લસા કેટલો આવે છે, 35. 5 વડે પણ વિભાજ્ય છે અને 7 વડે પણ વિભાજ્ય એવી સંખ્યા મળે છે આપણને 35, આ છે લસા. ઉદાહરણ આપણે બીજું પણ જોઈએ, ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ 9 અને 12 નો લસા કેટલો થાય. અવયવી ની રીતે આપણે પાડવો હોય તો 9 ના અવયવી કેટલા, 9 1 9 9 2 18 9 3 27 9 4 36 9 5 45 9 6 54 9 7 63 9 8 72 9 9 81 90 91 પછી 11 9 12 9 108, આ રીતે અનંત આપણે જવા દઈએ. ત્યાર પછી 12 ની વાત કરવામાં આવે છે, 12 ના અવયવી ની આપણે વાત કરીએ, 12 12 2 24 12 23 12 4 48 12 5 60 12 6 72 84 12 8 92 102 108 12 10 120, આપણે આટલા સુધી રાખીએ. આપણે તો ખાસ નાનામાં નાની ગોતવાની છે,
નવની વાત કરીએ તો નવની અંદર આ 36 છે, આ પણ 12 માં 36 આવે છે, ત્યાર પછી 54 છે, 48, 63, 60, 72, હા 72 મળી, બીજી અહીંયા પણ 72 મળે છે, 108 મળે છે, અહીંયા પણ 108 મળે છે. તો ખાસ મિત્રો 9 અને 12 ની વાત કરીએ, બરાબર, એની અંદર 36 છે, પછી 72 છે, પછી 108 છે, આમ અનેક સંખ્યા મળશે આપણને. પણ ખાસ આપણે શું જોવાની છે, સૌથી નાની કોણ મળે છે, 36, એટલે 12 અને 36 નો લસા, 9 અને 12 નો લસા કેટલો આવે છે, 36 મળે છે, ખાસ નોંધી લેજો, બરાબર. હવે પછીનો બીજું વાત છે કે લઘુત્તમ સામાન્ય અવયવની રીત નંબર 2, એટલે કે ભાગાકારની રીતે કઈ રીતે લસા મેળવાય એની આપણે ચર્ચા કરીએ. બીજી રીત છે ભાગાકારની રીત, બરાબર, જોઈ લઈએ. રીત નંબર 2, ભાગાકારની રીતે લસાઅ. મિત્રો આની અંદર આપણને ખ્યાલ છે, કીધું હોય 18 અને 20 નો લસા શોધો, તો એના માટે મિત્રો આ રીતે આપણી પદ્ધતિ છે કે પહેલા ખાનામાં 18 મૂકવાના, બીજા ખાનામાં 20 મૂકવાના, 3 હોય તો 3 કરવાના, બરાબર બરાબર. 2 વડે પહેલા વિભાજ્ય છે, જોઈ લે 2, હા તો 2 નો 18, 2 દાન 10, પછી 2 વડે ભાગ લાવીએ, 9 છે 21 છે, એકી સંખ્યા હોય એટલે 2 વડે વિભાજ્ય નથી, પણ 10 છે એ એકી કહેવાય, માટે 2 વડે વિભાજ્ય છે, એટલે 9 ના 9 નીચે ઉતરે, 2 5 10, ત્યાર પછી 2 પછી ક્રમમાં કઈ સંખ્યા આગળ આવે, એકીમાં તો કે 3, તો 3 તેરી 9, 5 વડે વિભાજ્ય નથી 3 ને, બરાબર, તો એટલા માટે આગળ જાશું, 3 એકા 3, 5 ના 5 અને 5 એકા 5, તો 18 અને 20 નો લસા કેટલું આવે, તો એનો લસા છે મિત્રો ખાસ જોઈ લઈએ, અહીંયા 2 ગુણ્યા, અહીંયા લખીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, આ બધા સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો, 2 2 4, 3 3 9 અને 5. મિત્રો ખાસ જો, 2 2 4, 3 3 9, 5, 9 5 45 કરીએ અહીંયા, બરાબર, 9 5 45 ગુણ્યા 4 કરીએ, 4 5 20 નું શું વધી પડી, 2 ચોકો ચોકો 16, 17 અને 18, 180 જવાબ આવે છે. 18 અને 20 નો લસા કેટલો આવે છે, 180, ખાસ નોંધી લેજો. ત્યાર પછી આપણે ઉદાહરણ બીજું પણ કરીએ, આવું જ કઈક દાખલા છે, ઉદાહરણ 2, ભાગાકારની રીતે આપણે ખાસ કરીએ, 18 30 અને 54 નો લસા શોધો, બરાબર. તો આ રીતે જ આપણે અવયવ 18 30 અને 54 આ રીતે આપણે સંખ્યા બનાવવાની, બરાબર. અને જોવાનું સૌ પ્રથમ આવા દાખલાને આપણે 2 વડે વિભાજ્ય કરીએ, કારણ કે બેકી સંખ્યા છે, 2 9 18, 15 2 30, 27 2 54. જો મિત્રો જે સંખ્યાને 2 વડે વિભાજ્ય છે એવી સંખ્યાને 2 વડે ભાગવાની, ત્યાર પછી જોવાનું અહીંયા એકી, આ 9 છે એકી કહેવાય, 15 એકી કહેવાય, 27 એકી છે, એટલે 2 વડે એક પણ સંખ્યા વિભાજ્ય નથી, માટે આપણે 2 પછીનો ક્રમ આવે 3 લઈએ, આ 3 ના પાડા 9 આવે, તો 3 તેરી 9, હા 3 5 15, 3 9 27, ત્યાર પછી આપણે 3 વડે હજુ વિભાજ્ય છે, આ 3 એકા 3, 5 ના 5, 3 તેરી 9, હજુ પણ 3 વડે ચાલે છે ભાગ, એટલે હલાવીએ અહીંયા, 3 એકા 3, 5 ના 5, હવે વૈધી સંખ્યા 1, 5 એકા 5, નીચે 3 જગ્યાએ 1 આવે એટલે આપણો દાખલો થાય પૂરો. અહીંયા લખવાનું છે 18 30 અને 54 નો લસા કેટલો આવે, તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. મિત્રો આ 3, આ જે 5 એ 5 સંખ્યા આપણે ગુણાકાર કરી નાખીએ, 2 તેરી 6, 6 નો 6 તેરી 18, પછી આ બેનો ગુણાકાર, 3 5 15. મિત્રો આ રીતે 18 અને 15 નો ગુણાકાર કરીએ તો પણ આપણો જવાબ આવી જશે. અહીંયા આપણે જોઈએ છીએ 18 ગુણ્યા 15 કરી નાખીએ, 5 8 40, 5 એકા 5, 5 ને 4 9, 270. મિત્રો ખાસ જોઈ લેજો આનો જવાબ આવે છે 270. 18 30 અને 54 નો ભાગાકારને લીધે લસા કેટલો આવે છે, 270.
તમે આ રીતે પણ કરી શકો અથવા આ ત્રણ નો ગુણાકાર કરી કોઈ પણ રીતે આ પાંચ સંખ્યા આપેલી છે જે જવાબમાં આવે એ જે સામાન્ય અવયવ છે એનો આપણે ગુણાકાર કરી લઈએ એ આપણો લસા કહેવામાં આવે છે. બરાબર, આ અઢાર ને પણ બસો સિત્તેર ને અઢાર વડે પણ નિશેષ ભાગી શકાય છે, ત્રીસ વડે પણ અને ચોપન વડે પણ ભાગી શકાય છે. એનો મતલબ કે બસો સિત્તેર એ સામાન્ય અવયવ કહેવાય છે. કોનો? તો કે આ ત્રણેય સંખ્યા છે અઢાર, ત્રીસ અને ચોપન. મિત્રો આ રીતે ખાસ કરીને નવોદય ની અંદર આ તો દાખલા આવી રીતે પૂછાય, ત્યાં ઉલ્લેખ ન કર્યો હોય તો લસા અને ભૂસા કીધો હોય તો ખાસ આપણે એવો પણ એક દાખલો જોઈ લે. ઘણી વખત એવું પૂછાય કે લસા અને ભૂસા નો ગુણાકાર કેટલો થાય, તફાવત કેટલો મળે, એવો એક ઉદાહરણ આપણે જોઈ લઈએ, અહીંયા ખાસ નોંધી લઈએ. બરાબર, ખાસ અહીંયા આપણે એક દાખલો જોઈ લઈએ. અઢાર, ત્રીસ અને છત્રીસ નો લસા અને ગુસા નો તફાવત શોધો. મિત્રો ખાસ કરી નવોદય ની અંદર આવો દાખલો પૂછી નાખે, અઢાર, ત્રીસ અને છત્રીસ આ જે સંખ્યા ત્રણ આપી છે એનો પેલા લસાઈ શોધવાનો અને ગુસાઈ શોધવાનો, એનો આપણે તફાવત શોધવાનો. કઈ રીતે એ આપણે ઉલ્લેખ નથી કર્યો અહીંયા, એટલે આપણે અવયવની રીતે લસા શોધી લેશું અને ગુસા પણ શોધી લેશું. અને આ જ દાખલાને આપણે બીજી એક મેથડ છે, બે મેથડથી આપણે કરશું, જે તમને યોગ્ય લાગે એ આપણે અપનાવીએ. બરાબર, પહેલા તો આપણે ગુસા શોધી લઈએ. બરાબર, અઢાર ના આ રીતે કરીએ, પછી ત્રીસ ના કરીએ આ રીતે, અને છત્રીસ ની વાત કરીએ આ રીતે. બરાબર, અઢાર અને ત્રીસ નો આપણે ગુસા શોધી લઈએ તો બે નવા અઢાર, ત્રણ તેરી નવ, ત્રણ એકા ત્રણ. ત્રીસ ની વાત કરીએ, બે પંદર દુ ત્રીસ, ત્રણ પંચા પંદર, પાંચ એકા પાંચ. છત્રીસ ની વાત કરવામાં આવે તો બે અઢાર દુ છત્રીસ, બે નવા અઢાર, ત્રણ તેરી નવ, ત્રણ એકા ત્રણ. તો મિત્રો ખાસ અહીંયા આપણે જોઈ લઈએ, અઢાર ની વાત કરીએ, પછી ત્રીસ ની વાત કરીએ અને છત્રીસ ની વાત કરવામાં આવે. અઢાર ના કેટલા પડે આવ્યો? બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ. બરાબર, ત્રીસ ના બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, છત્રીસ ના બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ. ખાસ મિત્રો જયારે પણ આપણે આવા લસા અને ગુસા કરતા હોય ત્યારે તાળો પણ મેળવી લેવાનો. બે ત્રણ તેરી નવ, નવ દુ અઢાર આવી ગયા, ત્રણ પંચા પંદર, પંદર દુ ત્રીસ આવી ગયા, ત્રણ તેરી નવ, નવ દુ અઢાર, અઢાર દુ છત્રીસ. ઓકે, જો આપણે ગુસા લેવાના હોય મિત્રો તો ખાસ આપણે શું કરવાનું છે, આના સામાન્ય ગોતી લેવો. બે બે છે, ઓકે, ત્રણે જગ્યાએ છે, અહીંયા ત્રણ આવ્યા, અહીંયા પણ ત્રણ છે, અહીંયા પણ ત્રણ, અહીંયા ત્રણ એક વાર, બે એ બીજી વખત આવે, પણ અહીંયા બીજી વાર છે નહીં, અહીંયા પણ એક છે, એટલે આ ત્રણ ગણાશે નહીં. બે પણ અહીંયા છે, અહીંયા નથી, અહીંયા નથી. પાંચ અહીંયા છે, પણ આ બંને સંખ્યા પાંચ છે નહીં, એટલે આનો ગુસા કેટલો આવ્યો? બે ગુણ્યા ત્રણ, બે તેરી છ. હવે લસા ની વાત કરવામાં આવે મિત્રો તો લસા આપણે જો આ રીતે આપણે ભાગાકારની રીતે શોધી લઈએ. અઢાર, ત્રીસ અને છત્રીસ. મિત્રો બે નવા અઢાર, પંદર દુ ત્રીસ, અઢાર દુ છત્રીસ. મિત્રો અહીંયા હજુ બે વડે હાલે છે, નવ એકી કહેવાય, પંદર એકી, પણ અઢાર તો બેકી છે, માટે ત્યાં બે વડે વિભાજ્ય છે. નવ ના નવ, પંદર ના પંદર, બે નવા અઢાર. જો મિત્રો જયારે પણ ભાગ ના હાલે ત્યારે સંખ્યાને આપણે નીચે ઉતારીએ છીએ, એટલે નવ ને નીચે ઉતાર્યા ને પંદર ને, પંદર ને. હવે આપણે શું જોશું, ત્રણ વડે વિભાજ્ય જોઈએ તો ત્રણ તેરી નવ, ત્રણ પંચા પંદર, ત્રણ તેરી નવ. બરાબર, ત્યાર પછી હજુ પણ ત્રણ વડે ભાગ હાલશે, ત્રણ એકા ત્રણ, પાંચ નીચે ઉતાર્યા, ત્રણ એકા ત્રણ, હવે પાંચ વડે વિભાજ્ય, પાંચ એકા પાંચ. તો આનો લસા જોઈએ, લસા કેટલો આવે છે? તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ. ખાસ મિત્રો આપણે ગુણાકાર કરી લઈએ, બે દુ ચાર, ચાર તેરી બાર, બાર ગુણ્યા પંદર કરી લે, અહીંયા જોઈ લે, બાર ગુણ્યા પંદર કરી લઈએ, પાંચ દુ દસ નું શૂન્ય વધી પડી, એક પાંચ એકા પાંચ ને એક છ. મિત્રો કેટલો આવ્યો? એકસો એસી. લસા કેટલો મળે છે આપણને? એકસો એસી. પણ દાખલો આપણને શું પૂછ્યું છે, ખાસ જોઈએ દાખલામાં શું કીધું છે, લસા અને ગુસ્સા નો તફાવત. તો લસા આપણે મળી ગયો જોઈએ, અહીંયા લસા કેટલો છે, અહીંયા લખી લઈએ એકસો ને એસી. ગુસ્સા આપણને કેટલો મળ્યો છે? ગુસ્સા આપણને મળ્યો છે છ. તો મિત્રો અહીંયા તફાવત પૂછવામાં આવે તો આ બંનેને શું કરવાનું? બાદ બાકી. તો આમાં આવે છે એકસો ને બોતેર જવાબ. જો મિત્રો આ જ દાખલાને અલગ રીતે લસા અને ગુસ્સા નો ગુણાકાર પૂછ્યો હોત
આ બંને સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો. જો અહીંયા લસા અને ગુસા નો સરવાળો પૂછ્યો હોય તો 180 + 6 કરી નાખો એટલે 186. લસા અને ગુસા નો સરવાળો એક જ દાખલાને અલગ અલગ મેથડ થી પૂછી શકાય છે. મિત્રો ખાસ નોંધી લેજો, બરાબર. અહીંયા આપણે આ રીતે લસા અને ગુસા નો તફાવત નો દાખલો જોયો. ત્યાર પછી આપણે મિત્રો ખાસ મારે તમને એ કહેવું હતું કે આ જે મેથડ છે, ખાસ આપણે અહીંયા મારે તમને એક જ આટલી બધી નવોદય ની અંદર ગણિત ની અંદર આપણી પાસે મોટા મોટી જો ઓલું હોય ખામી તો આપણે સમય, કારણ કે આ બધી વસ્તુ આપણે સમયમાં પૂરી કરવી છે, તો એક શોર્ટ મેથડ છે એ આપણે જોઈ લઈએ, બરાબર. લસા અને ગુસા ની શોર્ટકટ મેથડ આપણે જોઈ લઈએ કઈ રીતે, તો આ રીતે પણ જોઈ મેળવી શકાય છે. જોઈએ આપણે 18, 30 અને 36 મિત્રો આ રીતે આપણે એના ભાગાકાર ની રીતે અવયવ પાડવાના છે. ખાસ આપણે નોંધી લે, 2 2 9 18 15 2 30 18 2 36. તો મિત્રો ખાસ આપણે શું કરવાનું, આવો દાખલો હોય ને જયારે લસા જોતા હોય ત્યારે 2 વડે આ ત્રણેય સંખ્યા વિભાજ્ય બની, તો હા તો ત્યાં આપણે એક રાઈટ ની નિશાની કરી આવી દે કે 2 એવી સંખ્યા છે કે 18 ને પણ ભાગી શકા અને 30 ને પણ ભાગી શકા અને 36 ને પણ 2 વડે, ત્રણેય સંખ્યા છે અને 2 વડે વિભાજ્ય થઈ છે. ત્યાર પછી આપણે જોઈએ અહીંયા, તો અહીંયા પાછો પણ 2 લઈએ છીએ પણ 9 વડે વિભાજ્ય છે ને, એટલે 9 ના 9 નીચે ઉતરે છે, 18 ના 15 ના 15 નીચે ઉતરે છે અને 18 ના આવે છે 9. પણ આ જે બગડો છે મિત્રો, આના આ 9 ને ભાગી શકતો નથી અને 15 ને પણ ભાગી શકતો નથી, એટલે માટે આપણે ત્યાં રાઈટ કરતા નથી, બરાબર. ત્યાર પછી હવે 3 લઈએ, 3 3 9, 3 5 15 અને 3 3 9, એટલે મિત્રો આ ત્રગડો છે એ પણ ત્રણેય સંખ્યા જે છે ત્રણેય સંખ્યાને નિશેષ ભાગી શકે છે, બરાબર. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ 3 3 1 3 5 3 1 3. મિત્રો જ્યારે આપણે આવા દાખલાની શરૂઆત કરતા હોય, બરાબર, ત્યાર પછી આપણે જોઈ લઈએ 5 1 5. મિત્રો આ જે ભાગાકારની રીતે જે લસા શોધ્યો એમાં કયો અંક છે કે જે ત્રણેય સંખ્યાને નિશેષ ભાગી શકો, તો આ બગડો છે મિત્રો આ ત્રણેય જગ્યાએ આવેલો છે, આ તગડો છે એ ત્રણેય જગ્યાએ, આ 3 છે અહીંયા હાલે છે, અહીંયા 5 વડે વિભાજ્ય છે ને 5 ને ભાગી શકતું નથી 3, માટે આ 3 છે 2 અને 3 1 એનો શું થયો આ બગડો, ને આ તગડો છે મિત્રો એનો ગુસા કહેવાય 2 3 6 ગુસા છે. ને આ બધી સંખ્યાનો ગુણાકાર કરીએ 2 × 2 × 3 × 3 × 5 આ બધો ગુણાકાર કરીએ એટલે આપણને ખ્યાલ છે 180 જવાબ આવ્યો, એનો શું છે લસા કહેવાય. જયારે લસા અને ગુસાના જયારે શોર્ટ મેથડ થી આપણે કરશું તો એકદમ સરળતાથી આપણને યાદ રહી જશે. આવી રીતે તમે જાતે દાખલા કરજો, બરાબર. અહીંયા આપણે જોઈએ 10 18 અને 20 ની વાત કરીએ, એક ઉદાહરણ બીજું લે, 2 5 4 10 2 9 18 2 7 10, એટલે 2 છે મિત્રો ત્રણેય જગ્યાએ ચાલી ભાગ. હવે આપણે કરીએ યાદ, 2 વડે હજુ લાવીએ 5 9 અને 2 5 4 10, એટલે મિત્રો આ બગડો છે અહીંયા એક જ જગ્યાએ ચાલી ભાગ, અહીંયા પણ ચાલતો નથી અહીંયા પણ ચાલતો નથી, 2 લેવાના નહીં. અહીંયા હવે આપણે 3 વડે લઈએ, 5 3 3 9 5 ના 5, અહીંયા આપણે 3 1 3 5 ના 5, નાનો જવાબ 5 1 5 5. તો મિત્રો અહીંયા ગુસ્સા આપણે જોઈએ તો ગુસ્સા કયો મળે છે આપણને, 2 એક જ મળે છે, કે બગડો એક જ એવી સંખ્યા છે કે એ દરેક સંખ્યાને વિભાજ્ય બન્યો, દરેક સંખ્યાને ભાગી શકો, બીજી કોઈ પણ સંખ્યા છે આ આ 2 છે અહીંયા ભાગે છે પણ અહીંયા આવતું નથી, આ 3 છે એ અહીંયા એક જ માટે છે આ બંને માટે લાગુ પડતો નથી, માટે જે સંખ્યા હોય એ ત્રણેય સંખ્યાને ભાગી શકત તો એનો શું થાત ગુસા બનત. એટલે આ રીતે ગુસાની શોર્ટ મેથડ છે લસા અને ગુસા, એક જ દાખલામાં લસા અને ગુસા શોધી શકાય. તો આવી રીતે સ્માર્ટ વર્ગ દ્વારા જો આપણે કરીશું તો એકદમ સરળતાથી આપણને દાખલા આવડી જશે અને દાખલામાં પણ આપણે સમયની પણ જે વાત છે એ ઝડપથી થશે અને સ્માર્ટ દ્વારા આપણે ઝડપથી દાખલા પણ કરી શકશું. ખાસ મિત્રો જો મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. ત્યાર પછી ભાગ 3 ની અંદર આપણે છે કોઈ પણ 2 સંખ્યાનો લસા અને કોઈ પણ 2 સંખ્યાનો ગુસા આપેલો હશે, એના આધારે કા લસા શોધો કા સંખ્યા શોધો આવા દાખલા હશે એ આપણે કરવાના છીએ. આભાર મિત્રો, થેન્ક યુ.